નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11નો એસપી વિષયનો બીજો પાઠ, જેનું નામ છે અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ, તેના વિશે અભ્યાસ કરીશું. તો આપણે આ પ્રકરણમાં શું જોવાનું છે, તો પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ, તેનો અર્થ, તેના વિશે સમજીશું. પછી પત્ર વ્યવહારના પ્રકારો કેટલા કેટલા છે, તેના પેટા પ્રકારો કેટલા કેટલા છે, તેના વિશે જાણીશું. આપણો ચેપ્ટર શરૂ કરીએ. આજના ઇન્ટરનેટના યુગમાં અસરકારક સંદેશા વ્યવહારનું કૌશલ્ય વ્યાવસાયિક અને વ્યક્તિગત સફળતામાં મહત્વનું પરિબળ છે. આજના યુગમાં સ્થળ અને સમયની સીમાઓને સંદેશા વ્યવહારની આધુનિક પદ્ધતિઓ અને ઉપકરણોએ લગભગ ખતમ કરી નાખી છે. આપણે જોઈએ છીએ કે દુનિયામાં ગમે તે છેડે હોય આપણે પત્ર વ્યવહાર કરી શકીએ છીએ. અત્યારે ઇન્ટરનેટના માધ્યમથી કોઈ પણ જગ્યા એવી નથી કે જ્યાં સંદેશો પહોંચાડી ના શકાય. તેથી શું કીધું છે કે આજના યુગમાં સ્થળ અને સમયની જે સીમાઓ હતી તે સંદેશા વ્યવહારની આધુનિક પદ્ધતિઓ એટલે કે ઇન્ટરનેટ છે, મેસેજીસ છે, તેના લીધે પૂરી થઈ ગઈ છે. સમાજનો દરેક વર્ગ એકબીજા સાથે સતત સંપર્કમાં રહેવા સંદેશા વ્યવહારની જુદી જુદી પદ્ધતિઓ શોધતો ગયો અને અપનાવતો ગયો. પ્રવર્તમાન સમયની સંદેશા વ્યવહારની આધુનિક પદ્ધતિઓ ખૂબ જ ઝડપી, અસરકારક, સરળ અને સસ્તી છે અને તેથી જ લોકભોગ્ય બની છે. આપણા દેશના લોકોની કેળવણી, સ્વભાવ અને સંજોગોને લક્ષમાં રાખીને સંદેશા વ્યવહારની પદ્ધતિઓનું મૂલ્યાંકન કરીએ તો ધંધાકીય અને ઓફિશિયલ બાબતો માટે આજે પણ પત્ર વ્યવહાર ઉપર આજનું માનવી વધુ આધાર રાખે છે. હા, પત્ર વ્યવહારનું સ્વરૂપ બદલાય છે, પરંતુ મહત્વ ઘટ્યું નથી. આપણા દેશનો જે કેળવણી પામેલો વર્ગ છે તેને ધ્યાનમાં રાખીને જોઈએ તો હાલમાં પણ પત્ર વ્યવહાર છે તે થાય જ છે. ભલે ઇન્ટરનેટ અને બીજા માધ્યમો છે તે ઘણા બધા ઉપયોગમાં લેવાય છે, છતાં પણ પત્ર વ્યવહાર છે તે નાશ પામ્યો નથી. પરંતુ જે ઓફિશિયલ પત્રો છે, વાણિજ્યિક પત્રો છે, તેમાં તો હજી પણ પત્ર વ્યવહાર છે તે ચલણમાં જોવા મળે છે. તેનું સ્વરૂપ બદલાયું છે. જે સ્વરૂપે પત્ર વ્યવહાર થતો હતો તે સ્વરૂપે અત્યારે નથી થતો, પરંતુ એનું સ્વરૂપ જરૂર બદલાયું છે, પરંતુ એનું મહત્વ ઘટ્યું નથી. હવે પત્ર વ્યવહારનો ઇતિહાસ છે તે આપણા અભ્યાસક્રમમાંથી નાબૂદ કરેલો ટોપિક છે. તો એ પછીનો ટોપિક છે પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ શું છે. પત્ર વ્યવહારની આગવી લાક્ષણિકતાઓએ પત્ર વ્યવહારને માહિતી સંચાર ક્ષેત્રે ઊંચું સ્થાન અપાવ્યું છે અને તેનું મહત્વ સંદેશા વ્યવહારના આધુનિક યુગમાં પણ જળવાઈ રહ્યું છે. પત્ર વ્યવહાર વેપાર ધંધાના ક્ષેત્રમાં મહત્વનું અંગ બની ગયો છે. પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. સંદેશા વ્યવહારનો આજનો જે આધુનિક યુગ છે તેમાં પણ હજી વાણિજ્ય ક્ષેત્રમાં સંદેશો છે તે પત્ર દ્વારા આપણે થતી રહે છે. તો એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, જેમ કે સંદેશા વ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે. પત્ર વ્યવહાર છે તે સંદેશા વ્યવહારનું આપણે ગમે તે વ્યક્તિ લખી શકે છે અને એટલા માટે જેને સરળ અને કિફાયતી પદ્ધતિ કીધી છે. પત્ર લખનાર અને મેળવનાર બંને માટે પત્ર છે તે ઉપયોગી છે. સ્થળ, અંતર અને સમયની મર્યાદાઓ પત્ર વ્યવહારમાં નડતી નથી. જે માહિતી માટે પત્ર વ્યવહાર કર્યો છે તેનો તે આધારભૂત પુરાવો છે. જે પત્રો આપણે લખ્યા હોય તે છે તે સચવાયેલા રહે તો એ એક જાતનો રેકોર્ડ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. તેથી તે આધારભૂત પુરાવો બની રહે છે. માહિતીને ગુપ્ત પણ રાખી શકાય છે. ઇન્ટરનેટના માધ્યમથી આપણે જેટલા મેસેજીસ કરીએ છીએ તે ગુપ્ત હોતા નથી. તેનો જે કંપનીનો જે ડેટા સંગ્રહ હોય એમાં તે સંગ્રહિત થયેલો હોય છે, પરંતુ પત્ર છે તે બે વ્યક્તિઓ વચ્ચે ગુપ્ત રાખી શકાય છે. ભવિષ્યમાં જરૂર પડે તો જે તે માહિતીનો પુનઃ ઉપયોગ કરી શકાય છે. આપણી પાસે પત્ર પડેલો હોય તો એમાંથી આપણે જે માહિતી જોતી હોય તે માહિતી આપણે લઈ શકીએ છીએ, તેથી એ પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે. પત્રોને સરળતાથી મેળવી અને મોકલી શકાય છે.
पत्र लखनार अने मेळवनार ने जोड़ती कड़ी छे। जे संदेशा व्यवहार में पत्र व्यवहार छे ते जे लखे छे ते अने जे पत्र मेळवे छे ते बने ने जोड़ती कड़ी समान छे। पत्रनुं लखाण जे ते पेढ़ी के संस्थानी छाप उभी करे छे। पत्र कई रीते लखाणो छे, एनी भाषा केवी छे, तेना उपरथी आपणे जे पत्र लखे छे तेना विशे आगाही पण करी शकीए छीए कि ते केवो छे। એટલે શું કીધું છે કે સંસ્થાની છાપ પણ તે ઊભી કરે છે। પત્ર જે તે પેઢી કે સંસ્થાનું મન સ્વરૂપે પ્રતિનિધિત્વ કરે છે। તો આ એટલી 10 લાક્ષણિકતાઓ છે જે પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ તરીકે ઓળખાય છે। કે ભાઈ પત્ર વ્યવહારનું લાક્ષણિકતાઓ શું છે, તેના લક્ષણો શું છે, તો કે ભાઈ તે ખૂબ જ સરળ અને કિફાયતી, એટલે કે મોકલવામાં અને મેળવવામાં બંનેમાં સરળ રહે છે, તે ગુપ્ત રહે છે, તે મેળવનાર અને લખનાર બંનેને જોડતી કડી સમાન છે। આવી જે પછી માહિતી ગુપ્ત પણ રાખી શકાય છે, ભવિષ્યમાં ક્યારેક માહિતીનો જો જરૂર પડે તો એમાંથી આપણે ફરીથી માહિતી મેળવી શકીએ છીએ। આવી ઘણી બધી લાક્ષણિકતાઓ છે તે પત્ર વ્યવહારની જોઈ શકાય છે। એ પછીનો આપણો ટોપિક છે પત્ર વ્યવહારના પ્રકારો। પત્ર વ્યવહારના પ્રકારો કેટલા કેટલા છે તેના વિશે જોઈએ। પત્ર વ્યવહાર ઘણી બધી બાબતો માટે થતો હોય છે। જો પત્રો વહીવટી, ધંધાકીય અથવા સરકારી બાબતો માટે લખાતા હોય તો તેવા પત્રો ઔપચારિક પત્રો તરીકે ઓળખાય છે। ઔપચારિક પત્રો એટલે શું, આપણે જોઈએ છીએ અહીંયા કે ભાઈ પત્ર વ્યવહારના બે પ્રકાર પડે છે। પહેલો છે ઔપચારિક પત્રો અને બીજો છે અનૌપચારિક પત્રો। તો એમાં ઔપચારિક પત્રો એટલે શું, તો કે જે સરકારી કામકાજને લગતા છે, વહીવટી કામકાજને લગતા જે પણ પત્રો છે તેવા પત્રોને આપણે ઔપચારિક પત્રો તરીકે ઓળખીશું। જો પત્રો સામાજિક બાબતો અને સંબંધોની માવજત માટેના લખાતા હોય તો તેવા પત્રો અનૌપચારિક પત્રો તરીકે ઓળખાય છે। હવે અનૌપચારિક પત્ર શું છે, તો કે ભાઈ આપણા સંબંધોને મજબૂત બનાવવા માટે જે પત્ર વ્યવહાર થાય જેમાં સામાજિક બાબતો ઇન્વોલ્વ હોય તેવા પત્રોને અનૌપચારિક પત્રો કહેવામાં આવે છે। ઔપચારિક પત્રોમાં શું હોય છે, તો કે કામકાજનું જ લખાણ હોય છે, જે આપણા વ્યવસાયને લગતા લખાણ માટે એ મોકલવામાં આવે છે। પરંતુ અનૌપચારિક પત્રોમાં આપણા સંબંધોને આધારે તે મોકલવામાં આવે છે। ઔપચારિક પત્રો લખવાનો એક ઢાંચો હોય છે, એટલે કે એનું એક માળખું હોય છે। ઔપચારિક પત્રો છે તે ચોક્કસ માળખામાં લખાય છે કે ભાઈ આ જ માળખામાં તેને લખવું, એક ફોર્મેટ હોય એ જ ફોર્મેટમાં આપણે પત્ર લખી શકાય છે। જ્યારે અનૌપચારિક પત્રો માટે એવો કોઈ નિશ્ચિત ઢાંચો હોવો જરૂરી નથી। પત્ર વ્યવહારના પ્રકારોને કોષ્ટક દ્વારા નીચે પ્રમાણે સમજી શકાય છે। જો હવે આ અનૌપચારિક પત્રો છે એમાં આપણે કોઈ જરૂર નથી કે આપણે એના જ ફોર્મેટ પ્રમાણે લખવું, આપણે ગમે તે રીતે લખી શકીએ છીએ, કેમ કે એ તો આપણા સ્નેહીજનોને લખાતો હોય છે। જ્યારે ઔપચારિક પત્રો છે તે વ્યવસાયિક પત્રો હોય છે, તેમાં આપણે ફોર્માલિટીઝ કરવાની હોય છે તે માટે થાય, અને તેનું જે નિશ્ચિત માળખું છે એ માળખામાં જે પત્રો લખવામાં આવે છે। હવે પત્ર વ્યવહારને આપણે આના દ્વારા સમજીશું, તો કે ભાઈ ઔપચારિક પત્રો છે તેમાં કયા કયા પત્રોનો સમાવેશ થાય છે, તો એક વાણિજ્યિક પત્રો અને ઓફિશિયલી પત્રો, તો એ બે પેટા પ્રકાર છે ઔપચારિક પત્રોના, બે પેટા પ્રકાર, એક પહેલો છે વાણિજ્યિક પત્રો અને બીજો છે ઓફિશિયલી પત્રો। તો વાણિજ્યિક પત્રોમાં કયા કયા પત્રો આવે છે, તો પૂછપરછના પત્રો, ઓર્ડરના પત્રો, એજન્સીના પત્રો, આપણે કોઈ બાબતે પૂછપરછ કરવાની હોય તો એ બાબત માટે જે પત્ર લખી શકાય તેને ઔપચારિક પત્ર કહેવાય, પરંતુ કેવો, તો કે વાણિજ્યિક। પછી આપણે કોઈ વસ્તુનો ઓર્ડર આપવાનો હોય, આપણે જે ધંધા વ્યવસાયમાં કોઈ માલ મંગાવવાનો થતો હોય અને એના ઓર્ડર કરવાના હોય તો તે ઓર્ડરના પત્રો છે તે વાણિજ્યિક પત્રોમાં આવે છે। પછી એજન્સીને લગતા પત્રો, જે મોટી મોટી એજન્સીઓ છે તેમાં જે પત્ર વ્યવહાર થતા રહે છે તે પણ વાણિજ્યિક પત્રોમાં તેનો સમાવેશ થાય છે। પછી ઓફિશિયલ પત્રો છે તો તેમાં શેનો સમાવેશ થાય છે, તો કે અરજી કરતા પત્રો, ઓફિશિયલ પત્રો એટલે કેવા, તો કે સરકારી સંસ્થાઓ અને વહીવટોને લગતા પત્રો, આપણે કોઈ સરકારી સંસ્થા અથવા તો કોઈ બીજી પ્રાઇવેટ સંસ્થા છે તેમાં અરજી કરવાની હોય, કોઈ જોબ માટેની અરજી હોય કે પછી કોઈ બીજું સેવા મેળવવા માટેની અરજી હોય, તો તેવા અરજી કરતા જેટલા પત્રો છે તેનો સમાવેશ ઓફિશિયલી પત્રોમાં થશે। પછી રેશન કાર્ડ માટેના, આપણે કોઈને નવું રેશન કાર્ડ લેવાનું હોય
अथवा तो रेशन कार्ड में कोई सुधारा वधारा करवाना होय तो ए माटेना जे पत्रों छे ते पण आपणे ऑफिशियल पत्रों में समावेश करीशुं। पछी पाणीना प्रश्नों अंगेना पत्र, जो आपनी सोसायटी में कोई पाणीना प्रश्न होय, कोई सरखी रीते ना आवतुं होय अथवा तो कोई बीजी रीते पण पाणीना गमे ते प्रश्नो इश्यू होय तो एवा जे पत्रों आपणे लखीशुं ते ऑफिशियली पत्रों में आवशे अने ते औपचारिक पत्रों में गणाशे। એટલે વાણિજ્યિક પત્રો એટલે કેવા, તો કે જે ધંધાને માટે થઈને લખાતા હોય, ધંધાના પ્રચાર થતો ફેલાવવા માટે થઈને લખાતા હોય તેને વાણિજ્યિક પત્રો કહેવામાં આવે છે। જ્યારે ઓફિશિયલી પત્રો એટલે કેવા, તો કે સરકારી સંસ્થાઓ છે, બીજી કોઈ સંસ્થાઓ છે અથવા તો વહીવટને લગતા જે પત્રો છે તે ઓફિશિયલ પત્રોમાં સમાવેશ થશે। તો આ છે આપણો ઔપચારિક પત્રોનો પ્રકાર। હવે આપણો બીજો પ્રકાર છે अनौपचारिक पत्रों। तो अनौपचारिक पत्रों में कया कया पत्रों नो समावेश थाय छे, तो के भाई शुभेच्छाना पत्रों, शुभेच्छा पाठवता पत्रों। आ पत्रों छे ते कोने लखवाना होय छे, तो के सामाजिक अने अपना अंगत संबंधों ने लगता प्रश्नों होय छे। अनौपचारिक प्रश्नों छे ते अपना अंगत संबंधों ने, तो अपना कोई स्नेहीजनों होय एनो, जो कदाच कोई नो जन्मदिवस होय के कदाच कोई नी एनिवर्सरी होय तो एना माटे जे आपणे शुभेच्छा पाठवीए छीए તેવા પત્રો છે, શુભેચ્છાના પત્રો કહેવાય છે। એ પછીના આશ્વાસન પત્રો, કોઈ બીજા આશ્વાસન આપતા એટલે કે કોઈનું મૃત્યુ થયું હોય, આપણા સ્નેહીજનો છે તેમાંથી કોઈનું મૃત્યુ થયું હોય અથવા તો કોઈ બીજો કોઈ લોસ ગયો હોય ત્યારે આપણે જે આશ્વાસન આપતા પત્રો લખીએ છીએ તેવા પત્રો। પછી અભિનંદનના પત્રો, એટલે કે આપણા સ્નેહીજનો હોય, આપણા અંગત સંબંધોને લગતા છે, સામાજિક પરિવારિક કૌટુંબિક હોય તેવામાં જો કોઈએ કોઈ સિદ્ધિ હાંસલ કરી હોય અથવા તો કોઈ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હોય કોઈને, તો એ માટે જે લખાતા પત્રો છે તેનો સમાવેશ અભિનંદનના પત્રોમાં થશે। અને ત્યાર પછીના છે આમંત્રણ આપતા પત્રો, એટલે કે આપણા ઘરે કોઈ પણ નાનો એવો પ્રસંગ હોય કે કોઈ બીજો કંઈ પણ કાર્ય હોય એમાં આપણા જે સગાવાલાને બોલાવવાના હોય તો તે માટે થઈને જે આમંત્રણ આપવાનું હોય, ઇન્વિટેશન આપવાનું હોય તેમાં જે પત્રો લખવામાં આવે છે તેને શું કહેવાય છે, તો કે આમંત્રણ આપતા પત્રો કહેવાય છે। તો આ છે અનૌપચારિક પત્રો। આપણે જોયું કે ઔપચારિક પત્રો છે તેમાં ધંધાને લગતા આવે છે, સરકારી સંસ્થાઓને લગતા આવે છે, અને અનૌપચારિક પત્રોમાં સામાજિક બાબતો અને અંગત સંબંધોમાં જેટલા પત્રો લખાય છે તે પત્રોનો સમાવેશ થાય છે। એ પછીનો આપણો ટોપિક છે વાણિજ્યિક પત્ર વ્યવહારનો અર્થ। पत्र द्वारा लिखित स्वरूप में एक व्यक्ति ने बीजी व्यक्ति, एक संस्था ने बीजी संस्था अथवा व्यक्ति अने संस्था साथे थती माहिती नी परस्पर आपले एटले पत्र व्यवहार। पत्र व्यवहार एटले शुं, तो आपणे सौ जाणीए छीए કે લેખિત સ્વરૂપમાં આપણે કોઈ વ્યક્તિને, એક વ્યક્તિ છે તે બીજી વ્યક્તિને લખે અથવા તો એક સંસ્થા છે તે બીજી સંસ્થાને લખે, તો આવો લેખિત સ્વરૂપનો જે માળખું છે જેમાં પરસ્પર માહિતીની આપલે થતી હોય તેને આપણે શું કહીશું, તો એને પત્ર વ્યવહાર કહીશું। જ્યારે આ પ્રકારનો પત્ર વ્યવહાર વાણિજ્યિક બાબતો માટે થતો હોય તો તેને વાણિજ્યિક પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે જો આ પત્ર છે તે વ્યવસાયને લગતા હોય, આપણો બિઝનેસ આગળ ચલાવવા માટેના હોય અથવા તો કોઈ ફરિયાદો કરવા માટેનો હોય તો ત્યારે એવા પત્રોને આપણે શું કહીશું, વાણિજ્યિક પત્રો કહીશું। એટલે કે વાણિજ્યને લગતા જેટલા પણ પ્રશ્નો છે તેવા। વ્યાપારી લેવડ દેવડ, સોદાની સમજ, નાણાકીય વ્યવહાર, માલ સામાનનું ઉત્પાદન, વેચાણ, જાહેરાત, ધંધાકીય વાટાઘાટો, તકરાર, સમજૂતી અને સમાધાન જેવી વ્યાપાર વિષયક બાબતો માટે વાણિજ્યિક પત્ર વ્યવહાર કરવામાં આવે છે। એટલે જે આપણે કોઈ વ્યવસાય કરતા હોય તો તેમાં પૈસાની લેવડ દેવડ છે, પછી કોઈ માલ અંગેના કરારો કરવાના છે, કોઈ માલ અંગેનું ઉત્પાદન કઈ જગ્યાએ ક્યારે શું કરવું એ માટેના જે પત્રો છે, કોઈ વાટાઘાટો છે અથવા તો કોઈ તકરાર થઈ હોય તો તે તકરારને સોલ્વ કરવા માટેના જે પત્રો છે, બીજા કોઈ નાણાકીય વ્યવહાર છે, ટૂંકમાં ધંધાને લગતા, વાણિજ્યને લગતા જેટલા પત્રો છે તેનો સમાવેશ વાણિજ્યિક પત્રોમાં થાય છે। બીજા શબ્દોમાં કહીએ તો વાણિજ્યિક હેતુથી ખાસ ઢાંચામાં અને ખાસ પ્રકારના શબ્દ ભંડોળનો ઉપયોગ કરીને થતો પત્ર વ્યવહાર એટલે વાણિજ્યિક પત્ર વ્યવહાર।
બીજી ભાષામાં આપણે શું કહી શકીએ કે ભાઈ વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે શું? તો કે જે ખાસ હેતુથી લખવામાં આવે છે કે ભાઈ મારે આ જ કારણે પત્ર લખવો છે, તેમાં બીજી કોઈ ફોર્માલિટીઝ કરવાની નથી, તો એવો પત્ર વ્યવહાર. પછી જેનો ઢાંચો એટલે કે જેનું માળખું છે તે નિશ્ચિત છે કે ભાઈ આ જ ફોર્મેટમાં મારે પત્ર છે તે લખવાનું છે, અને આ જ પત્ર વ્યવહારમાં આ જ શબ્દ ભંડોળનો ઉપયોગ કરવાનો છે, તો એવા નિયત થયેલા પત્ર વ્યવહારના નમૂનાને શું કહીશું આપણે? વાણિજ્યિક પત્ર વ્યવહાર કહીશું, વ્યવસાયને લગતા પત્ર વ્યવહાર કહીશું. તો એ પછીના આપણા જેટલા ટોપિક છે, વાણિજ્યિક પત્રનું મહત્વ, અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહાર, અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારના લક્ષણો અને વાણિજ્યિક પત્રોની શૈલી, તો આ બધા જ ટોપિક છે તે આપણા અભ્યાસક્રમમાંથી નાબૂદ કરવામાં આવેલા છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર છે તે પૂરું થાય છે. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્તે.